નમસ્કાર પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ નિદેશક રણજીત સિન્હાની એ અરજી ફગાવી દીધી છે જેમાં રણજીત સિન્હાએ આગંતુકોની યાદીની જાણકારી માધ્યમોમાં પ્રકાશિત ન કરવા અપીલ કરી હતી અરજી ફગાવવાની સાથે સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્દેશ કર્યો છે કે સીબીઆઈ નિર્દેશકના નિવાસસ્થાને આવેલા આગંતુકોની યાદી સાથે જોડાયેલા દસ્તાવેજ અને શપથપત્ર જમા કરાવવામાં આવે આ અંગે બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે આ અંગે રાજકારણ ન ફેલાવવું જોઈએ તો રંજીત સિંહા સંદર્ભે કોંગ્રેસના મનીષ તિવારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મુદ્દે કોર્ટ હસ્તક છે અને કોર્ટ યોગ્ય વિવેક જ કામ કરશે જ્યારે આ પાર્ટીના આશુતોષે એવી પ્રતિક્રિયા આપી હતી કે આ બાબત પાછળ મોટું ષડયંત્ર છે માટે તેની તપાસ થવી જોઈએ અને ત્યાં સુધી રંજીત સિંહા સસ્પેન્ડ કરાવવા જોઈએ આતંકવાદી સંગઠન અલ કાયદાના અલ જવાહરીએ ભારતમાં પોતાની શાખા શરૂ કરવાની વાત કહી હોય તેવો વિડીયો જાહેર થયો છે આ બાબતથી ગૃહમંત્રી રાજનાથસિંહે प्रधानमंत्री નરેન્દ્ર મોદીને માહિતગાર કર્યા છે સરકારે સતર્કતાના પગલા લેતા મંત્રાલયે એક તાકીદની બેઠક બોલાવી છે તેમજ આ વીડિયોની યથાર્થતા ચકાસવા માટેના આદેશ પણ આપ્યા છે ઉપરાંત સંબંધિત રાજ્યોને એલર્ટ પર છે આ સામે આવતા ભાજપના અબ્બાસ નકવીએ ઇસ્લામના નામે આતંક ફેલાવતા અલ કાયદા પર અંકુશ મૂકવા ઇસ્લામિક ધર્મગુરુઓને અપીલ કરી છે તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ બાબતને ગંભીરતાથી લઈ સરકારે સત્વરે અસરકારક પગલા લેવા જોઈએ તેમ જણાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ કરાયેલ શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે સમયથી બે ડગલા આગળ ચાલનાર શિક્ષક જ આદર્શ સમાજનું નિર્માણ કરી શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષક નોકરી કે વ્યવસાય કરતો નથી પરંતુ તે શ્રેષ્ઠ સમાજ સેવા કરે છે આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુજનોને પણ યાદ કર્યા હતા

નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આનાથી ન્યાયાધીશોની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ શકે છે ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટોની ઓબેટે આજે મુંબઈ વિશ્વવિદ્યાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિને તેમજ શિક્ષણ પદ્ધતિને ઊંડાણથી સમજવા માટે વધારે પ્રમાણમાં ઓસ્ટ્રેલિયાઈ વિદ્યાર્થીઓ ભારતમાં આવશે પ્રધાનમંત્રી અબોટે તાજ હોટેલ ખાતે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી આ બોટની યાત્રાના પગલે એવી આશા સેવાઈ રહી છે કે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વિવિધ ક્ષેત્રે કરારો થવા ઉપરાંત બહુચર્ચિત બિનસૈન્ય પરમાણુ ઊર્જા સંબંધે પણ કોઈ નક્કર પરિણામ સામે આવશે રેલવે મંત્રી સદાનંદ ગૌડાના પુત્ર કાર્તિક ગોડા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે કન્નડ અભિનેત્રી દ્વારા કાર્તિક ઉપર લગાવાયેલા કથિત આરોપોના સંબંધે તેઓ અદાલતમાં હાજર થયા ન હોય તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અગાઉ પણ કાર્તિક ગૌડા અદાલતમાં હાજર રહ્યા નહોતા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી હવે ધરપકડ વોરંટના આધારે કાર્તિકની ધરપકડ થાય તેવા મજબૂત સંજોગો ઊભા થયા છે રાજ્યમાં શ્રાવણ મહિનામાં થયેલા છૂટાછવાયા વરસાદ બાદ ભાદરવામાં વિઘ્નહર્તા પર્વ ઉજવણી ટાણે છેલ્લા બે દિવસથી મેઘ મહેર થઈ રહી છે બુધવારે રાતે ઉત્તર ગુજરાતમાં જાણે કે વાદળ ફાટ્યું હતું સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર રૂપના દર્શન કરાવ્યા હતા ઈડર ખાતે ચાર જ કલાકમાં બાર ઇંચ પાણી વરસતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી એ જ રીતે ડીસામાં પણ બાર ઇંચ અને સિદ્ધપુરમાં છ ઇંચ પાણી વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અમદાવાદમાં ગઈકાલથી ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે